રુઝાન ભાઈ કેટલા સહમત છે એમની વાતથી. બીજો એક સવાલ થાય છે, આનો મૂળ આપણને એ તો જોવા મળી રહ્યું છે, આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છે. તમે જે કીધું પગે લાગવાનું કે માન આપવાનું કે ઊભા થવાનું, આ સંસ્કૃતિ ભૂલી રહ્યા છે અથવા નવી પેઢી નહીં એક્સેપ્ટ કરી રહી. ભગવાન બીજું તમે કહો કે હવે પેલી સંસ્થાઓ કે એનજીઓ, હવે તમે એનજીઓ પાસે સાહેબ શું એક્સપેક્ટ કરો? અને એ લોકો બી એ લોકોની હાથડી ચલાવવા બેઠા છે, ડોનેશન ના નામે પોતાના એર ફ્લાઇટ ના ખર્ચા કરે છે અને ફાઈવ સ્ટાર ના ખર્ચા કરે છે. આપણે એમાં અલ્ટિમેટલી કેમ આ બધું થઈ રહ્યું છે? કારણ કે એઝ અ ઇન્સાન, એઝ અ હ્યુમન બિંગ, આપણે આપણું પોતાની વેલ્યુઝ ભૂલી ગયા છે. ઇટ ઇઝ સપોઝ બી ફોર, હવે હું કહું કે સંસ્થા ના કરીને આ કરીને ઢેકના ના કરું તો એનો કોઈ અંત નથી થવાનો. મેં શું કર્યું એ ઇમ્પોર્ટન્ટ છે. અગર લેટ અસ આજની તારીખમાં જે કહીએ છીએ ને કે જે ફેમિલીનું જે કલ્ચર હોવું જોઈએ, જોડે બેસીને જમવાનું, એ ચાલી ગયું, રિસ્પેક્ટ ચાલી ગઈ, આ ડોમેસ્ટિક વાયલન્સ વધી ગયું, એટલે અલ્ટિમેટલી અગર જ્યાં સુધી આપણે નહીં રુઝાનજી, આ તો આપણને કારણ મળી ગયું કે આ બધું ચલી જતું રહ્યું છે, એટલે આપણને આવી તકલીફો સમસ્યાનો અત્યાચાર જોવા મળી રહ્યા. તો આપને એવું લાગે છે કે એ બધું પાછું લાવવું પડશે? હા, નહીં સી, આમાં એવું છે, અજાને કે કોણ આ આ એવું નથી બધા ઘરમાં થાય. હા, યસ યસ, હું તમને 100 ઘર એવા બી બતાવીશ જેમાં નથી થતું, હજી બી પગે લાગે છે ને. હું ને એવું નથી કે પાછું એવું બી નહીં, પણ એ 100 ઘરની ઇમ્પેક્ટ સમાજમાં નથી પડતી. થાય છે, એક મિનિટ, યુ આર રાઈટ, એટલી નથી પડતી. પણ એવું નથી કે ગામડામાં થાય છે, વડીલોમાં બી. અત્યારે તમને એક્ઝામ્પલ પર, તમારો વટવાણીની ફેક્ટરીમાં આખી સેકન્ડ પેઢી આવી ગઈ છે, પણ બધા પહેલા પોપાના બાપાને પગે પડીને પેઢી પર બેસે, આ કરશે તે કરશે, એટલે એને વેલ્યુઝ કહેવાય. દાદા કે ફાઇનલ એને વેલ્યુઝ કહેવાય. વેલ્યુઝ ઘરોમાં રહી છે, પણ અનફોર્ચ્યુનેટલી ઘણી જગ્યાએ જ્યાં આખા ઘર ફેમિલી વિભાજનો થઈ ગયા છે, જ્યાં આ બધા સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ આવી ગયા છે, જ્યાં અનફોર્ચ્યુનેટલી દાદા દાદીઓના જે કેસીસમાં, કારણ કે ઘણી વાર હું એવું નથી કહેતી કે બે હાથથી તાલી પડે છે, પણ હા, ઘણી વાર એક ચપટી એક હાથથી નથી પડતી, બે હાથથી તાલી પડે છે. પણ અલ્ટિમેટલી મારા હંમેશા કેવું છે કે ભલે હું એટલે કહેવા માંગુ છું, બા ખોટી, બા એ ગાળો આપીએ, શું બધું જ કહેવા માંગુ છું, પણ તમે એમની પર હાથ તો ના ઉપાડી શકો. તમે મોડેથી ગાળો આપો, તમે કહો કે તું પેલા તમને ગાળો આપી તો તમે ગાળો આપો, તમે હાથ ઉપાડો તો પટ્ટાથી મારો, આવા દાદીને ઉચકીને ઘરની બહાર ફેંકી દો, શું બતાવો શું માંગો છો તમે? એ ખોટું છે, મારો ઝઘડો એ છે. કારણ કે ઘણી વાર તો બોલે છે, હું ના નથી પડતી. કેમ? આપણે નાના હતા તો એક્ઝામ્પલ આપો, આપણે નાના હતા કોઈનો કાસ્ટ તોડતા હતા તો આપણા ઘરના આપણા મમ્મી પપ્પા આપણને ઘરની બહાર ફેંકી દેતા, નથી ફેંકતા.